પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આ પોસ્ટર લાગતા ખળભળાટ મચી ગયો. સ્થાનિક અને આયાતી ઉમેદવારના નામે અહીં જોરદાર જંગ છેડાયો છે. ધોરાજી શહેર તથા સેવંત્રામાં લાગેલા આ પોસ્ટરથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે અને આયાતી ઉમેદવાર તરીકેનો ઇશારો તેમના તરફ જ કરાઈ રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે. લલિત વસોયા અને મનસુખ માંડવિયાની તસવીરો સાથેના આ પોસ્ટરમાં ચાર સવાલ કરાયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આપણું કામ આવતા 5 વર્ષ કોણ કરી શકશે, પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર એ કોણ, પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ, મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે એ કોણ. મત વિસ્તારમાં વિવિધ જગ્યાએ લાગેલા આ પોસ્ટર ભાજપના જ કાર્યકરે લગાવ્યા હોવાનો દાવો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યો. વસોયાએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપના કાર્યકર બન્ની ગજેરાએ જ પોસ્ટર લગાવવાની ચીમકી આપી હતી. આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓનો રોષ ખુલીને સામે આવ્યો છે. પોસ્ટરો એને લગાવ્યા છે અને સ્વાભાવિક છે કે એ વાતનો જવાબ આપી શકે એમ મીડિયા સામે નથી, એટલા માટે લલિત વસોયાએ આ પોસ્ટર લગાવ્યા છે એવા આક્ષેપો કરે છે. હું મીડિયા સામે દાવા સાથે કહું છું કે એના પુરાવાઓ પણ હું આપી શકું એમ છું. ભાજપના એક આગેવાન બની ગજેરાએ 3 દિવસ પહેલા સીઆર પાટીલને અને ભાજપના આગેવાનોને ચીમકી આપતો વિડીયો પણ છે કે ઉમેદવાર બદલાવવામાં નહીં આવે તો હું 26 તારીખે આખા એ વિસ્તારની અંદર બેનર લગાવીશ. એ પુરાવાઓ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવા વાહિયાત આક્ષેપો કરી અને એની માનસિકતા પ્રદર્શિત કરી રહ્યા છે. સામેના કોંગ્રેસના જે ઉમેદવાર છે લલિતભાઈ વસોયા, તેઓ હાર ભાળી ગયેલ છે અને તેના હિત શત્રુ દ્વારા જ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. કોંગ્રેસના ઉમેદવારના લોકો દ્વારા જે પોસ્ટર લગાવવામાં આવેલ છે અને કોંગ્રેસના ઉમેદવાર હાર ભાળી ગયેલ હોય તેના થકી એટલે પોસ્ટર લગાવવામાં આવેલ છે. તેમાં તે દ્વારા જ કોઈ એમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તાનો હાથ નથી તે હું ચોક્કસપણે કહી શકું એમ છું. પોસ્ટર વોરથી પોરબંદરનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ બન્ની ગજેરા ઉર્ફે ભાવેન ગજેરાએ એક મીડિયા હાઉસ સાથે ટેલિફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવવા મુદ્દે ગોળગોળ વાતો કરી છે. બન્ની ગજેરાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે મને પોલીસવાળા ગોતે છે, મારો તો એવો શું ગુનો છે, સ્થાનિક ઉમેદવાર માટે જ પ્રયાસ કર્યા છે. આપને જણાવી દઈએ કે ભાજપે જ્યારે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે જ બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને આક્રમક પ્રહાર કર્યા હતા. બન્ની ગજેરા અનેક વખત ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કેસરી ખેસ સાથે નજરે પડી ચૂક્યો છે. તે પોતે ભાજપનો કાર્યકર હોવાનો દાવો પણ કરે છે. તાજેતરમાં જ તેણે આક્રમક પ્રહાર કરતો વિડીયો વાયરલ કર્યો હતો. આપણે આપણો સ્થાનિક નેતા માગો જે રાતે 12 વાગે કોક બાપાની પાહડી ભાંગે, કોઈ પોલીસ વાળો, કોઈ દવાખાન વાળો જે દી યાદ ન કરાવતો હોય તેથી આપણે સીધો ફોન કરી કે હાલો સાંસદ બોલો છો, અમારે આ પ્રકારનો પ્રોબ્લેમ થયો. તે દી સાહેબ સ્થાનિક સાંસદ હોય ને તો જેતપુરની તાલુકા હોસ્પિટલે, પોરબંદરની જિલ્લા હોસ્પિટલે, ગોંડલની તાલુકા હોસ્પિટલે એ સાંસદ ભોગી હગે. તમે મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ દીધી, હવે કેન્દ્રીય મંત્રી છે તે પછી ગુજરાતમાં એને કોઈ દી દેખાડો નથી દીધો, એ પોરબંદરના લોકોને શું સહાય કરી દેવાના, એ જેતપુરના લોકોને શું સહાય કરી દેવાના, એ ગોંડલના લોકોને શું સહાય કરી દેવાના. તમારા બાપનું મનોબળ સમજાતું નથી. તમે અમરેલી ભાવનગરના ઉમેદવારો કેમ બધે આયાત કરો છો? ગુજરાતમાં કોઈ ભારતીય જનતા પાર્ટી માટેનો કોઈ એવો પીઠબળ, કોઈ એવો મુઈસુને આમ તાવ દઈને ઉભો રહી શકે એવો કોઈ ઉમેદવાર જ નથી ભારતીય જનતા પાર્ટી. આ બહુ વિચારવા જેવી બાબત છે. રાદડિયા પરિવાર મરી ન ગયો, કોરાટ પરિવાર મરી ન ગયો, ભરત બોખરા હજી જીવે છે. સૌરાષ્ટ્રના રાજકારણની વાત કરો, ભારતીય જનતા પાર્ટીને અને વિપક્ષને કોઈ પ્રકારનો કોઈ આમ મનની અંદર એવો રેલો હોય ને તો ભૂલી જાજો. આ ડોક્ટર બોખરા, પછી આ આપણે રાદડિયા પરિવાર, કોરાટ પરિવાર, ઘણા બધા જીવે છે, તો આ બહારથી ઉમેદવાર આયાત કરવાનો મતલબ શું એ તમે વિચારો. આપણે એક મત દેવો છે, આ આંગળીનું ટેરવું છે ને, આંગળીનું ટેરવે તમે જે મત દો છો ને, આ ટેરવાનું મહત્વ બહુ છે. 20 કરોડ, 25 કરોડ, 50 કરોડ, 60 કરોડ, 70 કરોડ આજીવન જીવે સુધીની સહાય, આ બધું આ આંગળીનું ટેરવાનું મહત્વ છે.
જી એક મતદાતાને જ સમજાય જી, ઉમેદવારને નહીં સમજાય જી, શેષ પ્રક્રિયા લે એને નહીં સમજાય જી, જિલ્લાની બેઠક કરે એને નહીં સમજાય જી, પ્રદેશ પ્રમુખ છે ને એને નહીં સમજાય જી, તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિઓને સમજવાની જરૂર છે. પોરબંદર લોકસભાની અંદર અત્યારે જ મારો દીકરો ભાજપ વાળા ચેલેન્જ મારીને કહું છું, અત્યારે સેન્સ કરાવો મનસુખ માંડવિયાનું નામ નીકળે ને એટલે ટકો કરાવીને મનસુખ માંડવિયાનો પ્રચાર કરવો. આપણે દુનિયાની અંદર કોઈ ન હોય હગા બાપની ગુલામી એનો છોકરો આવી ન કરે જેવી તમે અત્યારે પાટીદારના નેતાઓ કરી રહ્યા છો. જયેશભાઈ રાદડિયા પાસે હું વર્ચસ્વ નથી, જયેશભાઈ પાસે વર્ચસ્વ નથી, લલિતભાઈ પાસે વર્ચસ્વ નથી, રમેશ ધરુક પાસે વર્ચસ્વ નથી. તમે તમારા બાપને જાત્રા નહીં કરાવી હોય રમેશ ધરુકે અમારા મત વિસ્તારના લોકોને જાત્રા કરાવી છે, તમે તમારા બાપને નહીં કરાવી. આજી રમેશ ધરુક બધાની યાદ આવે છે, આજી જયેશ રાદડીઓ બધાની યાદ આવે છે, આજી ભરત બોઘરા બધાની યાદ આવે છે,